હવે આગળ વાત કરીએ તો જેતપુરની, જેતપુર ખાતે શ્રી ધર્મભક્તિ ગૌશાળા જીવદયા કેન્દ્ર જેતપુર તેમજ જેસીઆઈ જેતપુર દ્વારા મેગા પશુ નિદાન કેમ્પ યોજાયો તેમજ ભવ્ય શાકોત્સવ ઉજવાયો. જેતપુર જૂનાગઢ રોડ પર આવેલ ધર્મભક્તિ ગૌશાળા જે ગૌરવનો જેતપુરમાં ઉત્તમ કામગીરી નિભાવી રહી છે, આ સંસ્થામાં બગસરાના સ્વામી શ્રી લક્ષ્મીપ્રસાદ દાસજી પ્રેરણાથી કથાવાર્તા તેમજ ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત જેતપુરની સેવાકીય સંસ્થા જેસીઆઈ જેતપુર તેમજ ધર્મભક્તિ ગૌશાળાના સંયુક્ત ઉપક્રમે મજા પશુરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌશાળા પશુઓને જે જગ્યાએથી પિકઅપ કરી ગૌશાળામાં લાવી તેમને જરૂરી ડૉક્ટરી શારીરિક સારવાર કરવામાં આવી હતી. આ પશુ રોગ નિદાન કેમ્પમાં ડૉક્ટર વિપુલ રૂપાપરા અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. ધર્મભક્તિ ગૌશાળા જીવદયા કેન્દ્ર સંસ્થામાં ગાય, બળદ, કૂતરા, સસલા, સાહ, મુર્ગ, મોર, બતક, કબૂતર તથા અન્ય પશુ પક્ષીઓનો સાચવવામાં આવે છે. સંસ્થા સમગ્ર ગુજરાતમાં કોઈપણ જગ્યાએથી કોઈપણ ઘાયલ પશુ પક્ષીને સારવાર તથા સાચવવાની તૈયારી રાખે છે. તેમજ સત્સંગ મંડળના દ્વારા ગૌશાળાની સંચાલન થઈ રહ્યું છે અને જીવદયાના આ યજ્ઞને આગળ વધારવામાં આવી રહ્યું છે. આ તકે આરડીસી બેંકના ડિરેક્ટર વેદભાઈ રાદડિયા, જેતપુર નવાગઢ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલિયા, જેતપુર નવાગઢ નગરપાલિકાના ઉપપ્રમુખ રાજેશભાઈ ઉસદડિયા, નગરપાલિકાના સદસ્ય મહેશભાઈ ડોબરિયા ઉપસ્થિત રહી આ સમગ્ર સેવાકીય કાર્યક્રમને બિરદાવ્યો હતો. આશીષ પાટડિયા, ZS TV, જેતપુર.